स्वस्तमस्यं वर्तयति वर्तनिं सुजातता अयावाजं देवहितं सने मम मातृ देवो भव पितृ देवो भव नमस्कार निर्माण न्यूज ने खास रजूआत श्राद्ध नी श्रद्धा मा आपनु स्वागत छे आपने श्राद्ध पक्ष निमित्ते आ खास कार्यक्रम मा चर्चा करी रह्या छे श्राद्ध पक्ष विषय तेना विशेष महत्व विषय अने श्राद्ध पक्ष केवी रीते श्राद्ध पक्ष मा पितृ तर्पण करवू जोईए तेनु महत्व शुं छे केवी रीते आपणा जे पूर्वजो छे तेनु ऋण मनुष्य उतारी शके तेना विषे वात करी रह्या छे त्यारे आजे मारी साथे स्टूडियो पर उपस्थित छे जाणीता ભાગવત કથાકાર પ્રશાંત દાદા. પ્રશાંત દાદા, આપનું સૌથી પહેલા તો સ્વાગત છે સ્ટુડિયો પર. જી, ધન્યવાદ. તો ખૂબ વિસ્તારથી તેમની સાથે ચર્ચા કરીશું કે શ્રાદ્ધ પક્ષમાં કઈ રીતે અલગ અલગ રીતે વ્યક્તિ જે છે તે પોતાના પિતૃનું ઋણ ઉતારી શકે છે. અલગ અલગ ટિપ્સ પણ તેમની પાસેથી જાણીશું, કઈ વસ્તુ ન કરવી જોઈએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન, કઈ વસ્તુ કરવી જોઈએ તેના વિશે પણ વાત કરીશું. સૌથી પહેલો પ્રશ્ન આપને પ્રશાંત દાદા એ રહેશે કે બીજનું જે શ્રાદ્ધ છે તેનું શું ખાસ મહત્વ છે? જી રીનાબેન, ખૂબ સુંદર વાત આપે કરી. પરમ પવિત્ર જ્યારે પિતૃપક્ષ પિતૃમાસ ચાલતો હોય અને એમાં પણ એ પિતૃમાસની અંદર શ્રાદ્ધ પક્ષનું આપણે ત્યાં વિશેષ મહત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. શ્રાદ્ધનો આપણે ત્યાં અનંત મહિમા પુરાણોની અંદર ગાવામાં આવ્યો છે. એમ પણ કીધું છે કે આપણે ત્યાં 16 શ્રાદ્ધ નાખવામાં આવતા હોય છે. જોકે દરેક શ્રાદ્ધનો અલગ અલગ મહિમા છે. કયું શ્રાદ્ધ, એનું શું મહત્વ, શ્રાદ્ધ શા માટે નાખવામાં આવે, એની પાછળ પુરાણોએ ખૂબ સુંદર વર્ણન મને તમને બતાવ્યું છે. પણ મનુષ્યનું જો કોઈ પરમ કર્તવ્ય હોય તો એ છે શ્રાદ્ધ. અને એમાં પણ 16 શ્રાદ્ધ અંતર્ગત જ્યારે બીજના શ્રાદ્ધની આપણે વાત કરવી છે ત્યારે આ વખતે આ પિતૃપક્ષની અંદર ભાદરવાવદ એકમ અને બુધવારના રોજ તારીખ 26/9/2018 અને બુધવાર એ દિવસે બીજનું શ્રાદ્ધ ગણાશે. એ દિવસે આપણે બીજનું શ્રાદ્ધ નાખવાનું હોય છે. અને શાસ્ત્ર તો એમ પણ કહે છે કે જે જીવાત્મા, ખાસ બીજ ઉપર પ્રકાશ પાડવો છે ત્યારે, કે જે જીવાત્મા બીજના રોજ જે જીવાત્મા દિવંગત થયા હોય એવા જીવાત્માનું બીજના દિવસે શ્રાદ્ધ કરવું એવો શાસ્ત્રનો એક મત બતાવવામાં આવ્યો છે. તો આ દિવસે જે જીવાત્મા બીજના દિવસે નિર્વાણ પામ્યા હોય તો એવા જીવાત્માનું શ્રાદ્ધ એ શ્રાદ્ધ પક્ષ અંતર્ગત 16 શ્રાદ્ધ અંતર્ગત બીજના દિવસે એનું શ્રાદ્ધ કરવું આવો શાસ્ત્રનો મત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. આ દિવસે શક્ય હોય તો બ્રાહ્મણોને બોલાવી, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી એના માધ્યમથી આ બીજનું શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ પૂર્ણ થયા બાદ બેન દીકરી બ્રાહ્મણ સાધુ સંત એમને બ્રહ્મભોજન કરાવવું એનો પણ આપણે ત્યાં અનેરો મહિમા એ 16 શ્રાદ્ધ અંતર્ગત શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યો છે. રીનાબેન, બિલકુલ, પિતૃનું ઋણ ઉતારવા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે, વિધિ પણ ફોલો કરવામાં, પરંતુ આ શ્રાદ્ધની હિન્દુ સંસ્કૃતિમાં જેમ અન્ય પર્વોનું મહત્વ છે તેમ શ્રાદ્ધ પર્વ નામ આપવામાં આવ્યું છે. કઈ રીતે મહત્વ છે અને શરૂઆત ક્યારથી થઈ છે શ્રાદ્ધ પર્વની? જી રીનાબેન, આ વાત પણ ખૂબ સરસ છે. નિર્માણ ન્યૂઝના માધ્યમથી જ્યારે આપણે આ વાત પ્રસ્તુત કરવી છે ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સૌ પ્રથમ તો આપણે એ સમજવું જરૂરી છે કે શ્રાદ્ધ એટલે શું. બહુ મજાની વાત કે શ્રદ્ધાથી શ્રાદ્ધ, કેટલી સરસ વાત કરી. અને આમ પણ આપણે ત્યાં 18 પુરાણો બતાવવામાં આવ્યા છે. એમાં 18 પુરાણો અંતર્ગત બ્રહ્મ વૈવર્ત પુરાણ હોય, ગરુડ મહાપુરાણ હોય, વાયુ પુરાણ હોય, એ તમામ પુરાણોની અંદર શ્રાદ્ધનું સરસ મહત્વ પ્રતિપાદિત કર્યું છે. અને શ્રાદ્ધ એટલે શું એના વિશે સરસ મજાની વ્યાખ્યા એ શ્રાદ્ધના અંતર્ગત બતાવવામાં આવી છે. આપણે ત્યાં અનેક સ્મૃતિ ગ્રંથો પણ થયા. એની અંદર મનુસ્મૃતિ નામનો એક ગ્રંથ આપણે ત્યાં આવ્યો ભારત વર્ષમાં. મનુ મહારાજે ખૂબ કૃપા કરી, કરુણા કરી આ જગત ઉપર અને મને તમને આ મનુસ્મૃતિ નામનો ગ્રંથ એ આપણી વચ્ચે મૂક્યો. તો આ મનુસ્મૃતિની અંદર મનુ મહારાજ ખૂબ સરસ વાત કરે છે કે શ્રાદ્ધ એટલે શું આની વ્યાખ્યા એ મનુ મહારાજે જગતના તમામ માનવીઓને મને તમને સમજાવી છે. મનુ મહારાજ એમ કહે કે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધ. જે કોઈ શ્રાદ્ધ, જે કોઈ પિતૃઓનું શ્રાદ્ધ આવતું હોય તો એ શ્રાદ્ધની અંદર
સૌ પ્રથમ અગત્યનું જો કોઈ અંગ હોય તો શ્રદ્ધા એ શ્રાદ્ધનું મહત્વનું અંગ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. શ્રાદ્ધની અંદર શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. શ્રદ્ધાપૂર્વક જો શ્રાદ્ધ કરવામાં આવે તો ચોક્કસ અવશ્ય એ પિતૃઓ સુધી પહોંચતું હોય છે. એટલા માટે શ્રાદ્ધની અંદર પહેલી વાત તો હું એમ કરીશ કે શ્રદ્ધા એ ખૂબ અગત્યની વાત બતાવી છે. ત્યારબાદ એમ પણ કહેવાનું મન થાય, જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય, પિતૃપક્ષ ચાલતો હોય ત્યારે, કે આ શ્રાદ્ધની શરૂઆત કોણે કરી? શ્રાદ્ધનો પર્વ ચાલે છે તો આ શ્રાદ્ધ પર્વની શરૂઆત ભારત વર્ષમાં કોણે કરી? આવો પ્રશ્ન મને તમને વારંવાર થતો હોય. તો આ પ્રશ્નના સમાધાનની અંદર જેવો આ પ્રશ્ન મને તમને થાય છે, આવો જ પ્રશ્ન મહાભારતની અંદર એકવાર યુધિષ્ઠિરે દાદા ભીષ્મને પૂછેલો કે હે ભીષ્મ દાદા. રીનાબેન, કેટલી સરસ વાત યુધિષ્ઠિરે ભીષ્મ દાદાને પૂછી કે હે ભીષ્મ દાદા, આપણે ત્યાં શ્રાદ્ધનો અનેરો મહિમા છે, પણ આ શ્રાદ્ધની શરૂઆત કોણે કરી એ હું આપના મુખે શ્રવણ કરવા ઈચ્છા ધરાવું છું. ત્યારે યુધિષ્ઠિરના પ્રશ્ન પૂછવા ઉપર ભીષ્મ દાદાએ સરસ વાત કરી કે હે યુધિષ્ઠિર, આપણે ત્યાં સૌ પ્રથમ આ શ્રાદ્ધની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ નિમિ મહારાજ છે. નિમિ નામના મહારાજ આપણે ત્યાં આવ્યા અને નિમિ મહારાજે આ શ્રાદ્ધની શરૂઆત કરી. જ્યારે આવી વાત કરી કે નિમિ મહારાજે શ્રાદ્ધની શરૂઆત કરી, તો યુધિષ્ઠિરે બીજો પ્રશ્ન કર્યો, તો આ નિમિ રાજાને શ્રાદ્ધ વિશે કોણે જણાવ્યું? એમને કઈ રીતે ખબર પડી કે આ રીતે શ્રાદ્ધ થાય? ત્યારે પ્રસન્ન થતા ભીષ્મ દાદા કહેવા લાગ્યા કે હે યુધિષ્ઠિર, તું ખૂબ જિજ્ઞાસુ છો, તું ખૂબ પીપાસુ છો, લોકો ઉપર કલ્યાણ થાય આ લોક કલ્યાણના હેતુ માટે તે પ્રશ્ન કર્યો છે. તો સાંભળ યુધિષ્ઠિર, આ શ્રાદ્ધના વિશેનો નિમિ મહારાજને જો મહિમા બતાવ્યો હોય તો એ છે અત્રિ ઋષિ. આપણે ત્યાં ઘણા ઋષિઓ થયા, ભારદ્વાજ હોય, જમદગ્નિ હોય, વશિષ્ઠ હોય, વિશ્વામિત્ર હોય, આદિ આપણે ત્યાં સપ્ત ઋષિઓનો તો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે. એમાં થયા અત્રિ ઋષિ, અને આ અત્રિ ઋષિએ નિમિ મહારાજને શ્રાદ્ધનો મહિમા પ્રથમ બતાવવામાં આવ્યો, અને ત્યારબાદ આ નિમિ મહારાજે શ્રાદ્ધની શરૂઆત કરી. એમ પણ કહી શકાય કે દેવલોકની અંદર તમામ દેવતાઓ પણ શ્રાદ્ધ કરે છે, કેવલ આપણે માણસ તરીકે આપણે જ શ્રાદ્ધ કરીએ એવું જરૂરી નથી. વાલા, દેવલોકમાં તમામ દેવતાઓ પણ જ્યારે જ્યારે સમયે સમયે આવે ત્યારે એ લોકો પણ શ્રાદ્ધ કરતા હોય છે. અને આ મનુષ્ય લોકની અંદર જોવા જઈએ તો મનુષ્ય લોકની અંદર આ નિમિ મહારાજે શ્રાદ્ધની શરૂઆત કરી, અને ત્યારબાદ આ નિમિના શ્રાદ્ધ ઉપરાંત આપણે ત્યાં ચારેય વર્ણના વ્યક્તિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આવા ચારે ચાર વર્ણના વ્યક્તિએ ત્યારબાદ પોતાની સમય, શક્તિ અને દ્રવ્ય પ્રમાણે શ્રાદ્ધ કરતા હોય છે. તો શ્રાદ્ધનો પણ આપણે ત્યાં ખૂબ અનેરો મહિમા રીનાબેન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. મહત્વનું છે, જેવી રીતે પ્રશાંત દાદા આપે કહ્યું કે મનુષ્ય જ નહીં દેવતાઓ પણ શ્રાદ્ધ કરે છે, એટલા માટે શ્રાદ્ધને એક પર્વ તરીકે ઓળખવામાં આવે છે. જેમ અન્ય પર્વનું મહત્વ, તેમ શ્રાદ્ધનું પણ અનેરું મહત્વ. પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટેની આ ક્રિયા કે જે દરેક મનુષ્યએ કરવી જોઈએ, પરંતુ સવાલ એ થાય કે શ્રાદ્ધ કોણ કરી શકે? આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે રીનાબેન, આપે ખૂબ સુંદર વાત પૂછી અને ખૂબ ગૂઢ પ્રશ્ન છે આ, કે સૌ પ્રથમ એ જાણીએ કે આ શ્રાદ્ધ કોણ કરી શકે. તો આમ તો શ્રાદ્ધ કરવું ને વાલા, એ આપણે ત્યાં એક પુણ્યનું કામ છે. કોઈપણના માટે થઈને કાંઈ પણ કરવું એ આપણા માટે એક પુણ્યનું કાર્ય બતાવવામાં આવ્યું છે. એટલા માટે તો સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે સૌ પ્રથમ તું પહેલાં તો માનવ થા, માનવ થઈ અને પરોપકારના કાર્ય કર, કારણ કે આ શ્રાદ્ધનું કાર્ય એ પરોપકારના કાર્યમાં એની ગણના કરવામાં આવી છે. પથિક જો બાટ કર ખાયે ઉસે ઇન્સાન કહેતે હે, માટે પ્રથમ તો તું માનવ થા, આવી વાત કરી. અને ત્યારબાદ સૌ પ્રથમ આ શ્રાદ્ધ કોણ કરી શકે એનું પણ શાસ્ત્રમાં ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આમ તો એવું કીધું છે કે પ્રથમ પુત્ર હોય ને, દીકરો હોય, એ એના પિતાનું શ્રાદ્ધ કરી શકે. કારણ જો આદર્શ પુત્ર હોય અને પિતાના ઋણમાંથી, પિતૃઋણમાંથી જ્યારે એને મુક્ત થવું હોય તો એને યાદ રાખીને એના પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. શું કામ? ગરુડ પુરાણ તો એમ કહે છે કે પુમનામ નરકાત ત્રાયતે ઇતિ પુત્રઃ. પુત્ર કોને કહેવાય? કે જે પુમનામના નરકમાંથી પોતાના પિતૃઓને તારે, એનું નામ છે આદર્શ પુત્ર. માટે પ્રથમ તો પુત્ર શ્રાદ્ધ કરી શકે. ત્યારબાદ આપણને એવો પણ પ્રશ્ન થાય રીનાબેન કે ચાલો પુત્ર ન હોય
એવા વ્યક્તિ શું કરી શકે? તો એમ પણ આપણા શાસ્ત્રમાં ગરુડ પુરાણ વગેરે વગેરેમાં એમ પણ વર્ણન કરવામાં આવી લો કે માની લો કદાચ પુત્ર ન હોય તો દીકરીનો દીકરો પણ શ્રાદ્ધ કરી શકે. જો પુત્ર ન હોય તો પુત્રી એટલે કે દીકરીનો દીકરો પણ શ્રાદ્ધ કરી શકે છે. અને આનું પણ સરસ ઉદાહરણ મહાભારતની અંદર પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આપણે ત્યાં અષ્ટક ઋષિ છે, એમણે પણ યયાતિ માટે થઈ અને શ્રાદ્ધ કરેલું અને એ શ્રાદ્ધ સફળ થયેલું. પિતૃએ રાજી થઈને એ શ્રાદ્ધને સફળ બનાવ્યું અને એના દીકરાને દીકરીના દીકરાને આશીર્વાદ આપ્યા અને પ્રસન્ન થયા. ત્યારબાદ યયાતિએ પણ કીધું કે આજથી દીકરીનો દીકરો પણ શ્રાદ્ધ કરી શકશે. માટે શ્રાદ્ધ પહેલાં તો પ્રથમ પુત્ર કરી શકે અને કદાચ પુત્ર ન હોય તો દીકરીનો દીકરો એ પણ શ્રાદ્ધ કરવા માટે યોગ્ય અને ઉત્તમ હોય છે. આમ તો ભાદ્રપદ મહિનો ચાલે ને, તો શ્રાદ્ધ એ આપણે ત્યાં વિશેષ ફળ પ્રાપ્ત કરાવતું હોય છે. જેમ કે શ્રાદ્ધના પણ આપણે આગળ પ્રકારો વિશે પણ વાત કરીશું, પણ એક સરસ વાત મને અહીંયા યાદ આવે છે, જેને કહેવાય છે યુગાદિ શ્રાદ્ધ. કેવલ ભાદરવા માસમાં જ શ્રાદ્ધ કરવું એવું જરૂરી નથી, પણ યુગાદિ શ્રાદ્ધ. યુગાદિ શ્રાદ્ધ એટલે કે વૈશાખ સુદ ત્રીજ આવે તે દિવસે સત્યયુગનો પ્રારંભ થયો તો ત્યારે પણ શ્રાદ્ધ થઈ શકે. કારતક સુદ નવમી આવે એ દિવસે ત્રેતાયુગનો પ્રારંભ થયો તો ત્યારે પણ શ્રાદ્ધ થઈ શકે. ભાદરવા વદ તેરસ એ દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો તો એ દિવસે પણ શ્રાદ્ધ થઈ શકે. અને માઘ વદ અમાવાસ અમાવાસ્યા તો એ દિવસે કળિયુગનો પ્રારંભ થયો તો એ દિવસે પણ શ્રાદ્ધ થઈ શકે. રીનાબેન, ખૂબ સરસ શ્રાદ્ધનું આપણે ત્યાં મહત્વ બતાવ્યું છે બેન. બિલકુલ, આપે તો યયાદિ શ્રાદ્ધની પણ વાત કરી, જે દર્શક મિત્રોને પણ જાણવા મળ્યું કે ભાદરવામાં જ માત્ર શ્રાદ્ધ મહત્વનું નથી, પરંતુ જ્યારે જ્યારે પણ પિતૃના ઋણમાંથી મુક્તિ અને જ્યારે જ્યારે પણ એ જે યુગોની શરૂઆત છે તે દિવસો દરમિયાન પણ શ્રાદ્ધ થઈ શકે. મહત્વનો સવાલ એ પણ રહેશે કે શ્રાદ્ધ કરવાથી એક વિધિવત અને જેની અંદર શ્રદ્ધા ભળે છે તે રીતે શ્રાદ્ધની ક્રિયા કરવાથી ફળ શું પ્રાપ્ત થાય છે, કયા પ્રકારના ફળોની પ્રાપ્તિ થાય છે? રીનાબેન, આ પણ ખૂબ સરસ આપે વાત કરી કે જ્યારે પિતૃપક્ષ ચાલતો હોય, શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય, ત્યારે શ્રાદ્ધ કરવાથી માણસને શું ફળની પ્રાપ્તિ થાય, કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય અને કયા કયા દેવતાઓએ પણ શ્રાદ્ધ કરેલું, આ પણ એક ખૂબ અગત્યની વાત આપે પૂછી. તો એના સંલગ્નમાં ગરુડ પુરાણની અંદર ખૂબ સરસ એક વાત વેદવ્યાસ ભગવાને પ્રતિપાદિત કરી છે. આપણે ત્યાં 18 પુરાણો છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ વ્રત્રયમ વ ચતુષ્ટયમ પણ અનાપલિંગ કુસકાની અને પુરાણાની પ્રચક્ષતે. આ શ્લોક એ દેવી ભાગવત અંતર્ગત આ શ્લોક આવે છે. આપણે ત્યાં 18 પુરાણો છે. એ 18 પુરાણની અંદર ગરુડ પુરાણ, એ ગરુડ પુરાણની અંદર શ્રાદ્ધનું ખૂબ મહિમા અને શ્રાદ્ધ કરીએ તો કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય એના માટે આપણે ગરુડ પુરાણનો સહારો લેવો પડે. તો ગરુડ પુરાણમાં એમ લખવામાં આવ્યું, ગરુડ પુરાણ હું આપને પ્રમાણ આપું, ગરુડ પુરાણ એનો 10મો અધ્યાય અને એનો 57મો શ્લોક. તો એમાં વેદવ્યાસ ભગવાન એમ કહે છે કે શ્રાદ્ધ કરવાથી શું ફળ મળે. તો ખૂબ સરસ વેદવ્યાસ ભગવાને નિરૂપણ કરતા શ્લોક લખતા સરસ મજાની વાત કરી કે કુર્વીત સમયે શ્રાદ્ધમ કુલમ કશ્ચિન નસીદતિ આયુઃ પુત્રાન યશઃ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બલમ શ્રિયમ. કુર્વીત સમયે શ્રાદ્ધમ કુલે કશ્ચિન નસીદતિ પણ આયુઃ પુત્રાન યશઃ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બલમ શ્રિયમ. તો કેટલી સરસ વેદવ્યાસ ભગવાને વાત કરી કે જ્યારે શ્રાદ્ધનો સમય હોય તો એવા સમયે જ્યારે શ્રાદ્ધ કરવું હોય તો કોઈ પણ આપણા પૂર્વજોનું જ્યારે શ્રાદ્ધ કરતા હોય તો એનાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય. એક તો પહેલી વાત કરી આયુઃ, એટલે કે આરોગ્ય તમારું સારું રહે. શ્રાદ્ધ કરવાથી, શ્રાદ્ધ નાખવાથી પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થાય, પિતૃઓ તમારા ઉપર અમૃતનો વરસાદ વરસાવે અને રાજી થતાં તમારું આયુષ્ય અને આરોગ્ય બંને સારું રાખે, આયુષ્યને બળવાન બનાવે. ત્યારબાદ તમારે ત્યાં સંતાન, બીજી વાત કરી પુત્રાન, જે શ્રાદ્ધ કરે એને ત્યાં સંતાન, એમને ત્યાં સંતાન, એમને ત્યાં સંતાન, આપણો વંશ વેલો એ આગળ વધારવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો એ પિતૃઓની કૃપાથી થતું હોય છે. ત્યારબાદ સમાજની અંદર યશ મળે, પ્રતિષ્ઠા મળે, સામાજિક કાર્ય તમે કરો તો સમાજની અંદર ઉચ્ચ હોદ્દો મળે અને ત્યારબાદ આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે અને શ્રાદ્ધ દ્વારા
કીર્તિ પુષ્ટિ બળ મળે શ્રી મળે જ્ઞાન મળે અને સદગૃહસ્થે શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યારબાદ બ્રહ્મ મહાપુરાણ તો એમ કહે છે કે આયુ પ્રજાધનમ વિધિયામ સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રયચ્છંતિ તથા રાજ્યમ પણ પિતરઃ શ્રાદ્ધ તર્પિત પ્રયચ્છંતિ તથા રાજ્યમ અને પિતર શ્રાદ્ધ તર્પિત. બ્રહ્મપુરાણ તો એમ કહે કે શ્રાદ્ધ કરવાથી અને તર્પણ કરવાથી કુળમાં ક્યારેય કોઈ દુઃખી નથી થતું. આ બહુ મહત્વની વાત કરી બ્રહ્મપુરાણે કે કુળમાં કોઈ દુઃખી નથી થતું અને પિતૃપૂજા કરવાથી પિતૃ પ્રસન્ન થાય તો એનાથી માણસને આયુષ્ય પુત્ર યશ કીર્તિ ધન અને અંતે છેલ્લે સુખની પ્રાપ્તિ થાય અને છેલ્લે મોક્ષ ગતિની પણ પ્રાપ્તિ થતી હોય છે. ત્યારબાદ આપણે એમ પણ પૂછ્યું કે કયા કયા દેવતાઓએ શ્રાદ્ધ કર્યું, કેમ કે દેવતાઓ પણ શ્રાદ્ધ આપણે હમણાં આગળ જોઈ ગયા કે શ્રાદ્ધ તો દેવતાઓ પણ કરે છે. તો એનું પણ સરસ આપણે ત્યાં વર્ણન કરવામાં આવ્યું કે ભગવાન રામચંદ્રજી, ભગવાન કે જે મર્યાદાનો ભંડાર છે એવા ભગવાન રામચંદ્રજી જ્યારે વનવાસ દરમિયાન વનમાં ગયા હતા ત્યારે ત્યાં એમને પાછળથી ખ્યાલ આવ્યો વનની અંદર કે દશરથ મહારાજનું દેહાંત થયું. તો આ વાતનું પ્રમાણ આપતા રામચરિત માનસ એટલે કે રામાયણ મને તમને એવું સમજાવે કે રામના કાને જે આ વાત પડી કે મારા પિતાનું દેહાંત થયું છે, મારા પિતા એ દિવંગત થયા છે, તો મારે પણ એમનું શ્રાદ્ધ અને તર્પણ પિંડદાનાદિ કર્મ કરવું જોઈએ. તો ભગવાન રામ અને લક્ષ્મણજી એમણે પણ એ વનની અંદર જતા ગંગાના કિનારા ઉપર એમણે પણ શ્રાદ્ધ અને પિંડદાન અને તર્પણ કરેલું. આવું પણ મહત્વ આપણને રામચરિત માનસમાં જોવા અને જાણવા મળે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમણે પણ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરેલું. ક્યારે કરેલું એનું પણ વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યું કે જ્યારે કુરુક્ષેત્રના સમયમાં સૂર્યગ્રહણનો મેળો લાગે છે અને આ બાજુથી નંદજીને તમામ ગોકુળવાસીઓ આવે, રાધા અને કૃષ્ણનું ત્યાં મિલન થાય છે. ગોકુળ છોડ્યા પછીથી પરમાત્મા રાધા, ભગવતી રાધા અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમવાર પાછું અહીંયા મિલન બતાવ્યું છે અને મિલનની ઘટના બાદ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ પોતાના પિતૃઓને યાદ કરી અને શ્રાદ્ધ કર્યું છે. ત્યારબાદ એવું પણ કહેવાનું મન થાય કે આપણે ત્યાં અનેક સંપ્રદાયો છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામી જે આપણે ત્યાં આવ્યા તો એ સહજાનંદ સ્વામીએ પણ એમના પિતા ધર્મદેવનું શ્રાદ્ધ કરેલું, તર્પણ કરેલું, પિંડદાન કરેલું અને બ્રાહ્મણોની ચોર્યાસી કરેલી. એટલે સહજાનંદ સ્વામી ભગવાન જે આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા એમણે પણ શ્રાદ્ધનો ખૂબ મહિમા વધાર્યો અને એમણે પણ એમના પિતા ધર્મદેવનું શ્રાદ્ધ કર્યું હતું. ત્યારબાદ નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાના શ્રાદ્ધનો તો અપાર મહિમા બતાવવામાં આવ્યો કે નરસિંહ મહેતા શ્રાદ્ધ કરવા માટે બેઠા પણ એનું શ્રાદ્ધ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવી અને નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કર્યું હતું. તો આવો અનેરો મહિમા આપણે ત્યાં શ્રાદ્ધનો બતાવવામાં આવ્યો છે. કયા કયા ફળની પ્રાપ્તિ થાય એ મેં આપને વાત કરી અને કયા કયા દેવતાઓએ ભગવાન રામે કૃષ્ણએ સ્વામિનારાયણ ભગવાને અને નરસિંહ મહેતાએ પણ શ્રાદ્ધ કર્યું છે એવો આપણા પુરાણોમાં ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે બેન. જે શ્રાદ્ધનો ઉલ્લેખ પુરાણોમાં છે, જે શ્રાદ્ધને દેવતાઓએ પણ કર્યું છે એટલું મહત્વ બતાવવામાં આવ્યું છે. એ શ્રાદ્ધ વિશે જાણતા આગળ વધીએ તો તર્પણનું પણ ખાસ મહત્વ છે. તર્પણનું કઈ રીતે મહત્વ છે, કઈ રીતે કરવું જોઈએ તર્પણ? આ વાત પણ ખૂબ સરસ અને અગત્યનો પ્રશ્ન છે રીનાબેન કે જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે આપણે શ્રાદ્ધ કર્મ કરીએ તો જેટલું શ્રાદ્ધનું આપણે ત્યાં મહત્વ છે એટલું જ આપણે ત્યાં તર્પણનું મહત્વ બતાવવામાં આવ્યું છે. શ્રાદ્ધ છે ને, જેમ આ શરીર છે તો હાથ એ શરીરનું આમ તો શાસ્ત્ર એમ કહે છે કે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ પણ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ અને ભૂષણે કિમ પ્રયોજનમ. હાથ છે ને તો એ દાનનું આભૂષણ છે. એવી રીતે શ્રાદ્ધની અંદર તર્પણ છે ને તો એ શ્રાદ્ધનું એક મહત્વનું પાસું છે, એટલે કે એક મહત્વનું અંગ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આપણે ત્યાં જ્યારે શ્રાદ્ધ ચાલતું હોય ત્યારે તર્પણ શા માટે કરવું જોઈએ એનું મહત્વ બતાવતા પણ ગરુડ પુરાણ હોય કે બ્રહ્મ પુરાણ હોય તો વાયુ પુરાણ હોય એની અંદર શું જ સરસ મજાનું વર્ણન તર્પણનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. જુઓ, તર્પણ એટલા માટે કરવામાં આવે કે તર્પણથી આપણા પિતૃઓની તૃપ્તિ થતી હોય છે. કોઈને પણ તમે તરસ લાગી હોય ને તમે એક ગ્લાસ પાણી આપો તો વિચાર કરો એ વ્યક્તિ કેટલો રાજી થાય. પાણીના આપણે ત્યાં 5 પુણ્ય છે,
એમ પણ શાસ્ત્ર કહે છે કે પાણીના પાંચ ફૂન, છાશના છ ફૂન, આ બધા તલપદા શબ્દો છે. આપણે ત્યાં કોઈને પાણી પીવડાવો તો આપણને પાંચ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. એટલા માટે તો લોકો જ્યારે ઉનાળો હોય, ગરમીનો માહોલ હોય, ત્યારે જગ્યાએ જગ્યાએ લોકો પાણીની પરબ બંધાવે છે. પિતૃઓના નામથી પરબ બંધાવવામાં આવતી હોય કે આ પરબ અમે એટલા માટે બંધાવીએ કે અમારા પિતૃઓની તૃપ્તિ થતી હોય. તો આપણે ત્યાં અનેક પ્રકારનું તર્પણનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને એમ પણ કીધું છે કે આ તર્પણની અંદર તર્પણ કરો તો તમને ત્રણ પ્રકારની વસ્તુ મળે, એટલે કે સંતતિ મળે, સંપત્તિ મળે અને સન્મતિની પણ પ્રાપ્તિ થતી હોય છે. તો આ તર્પણનું પણ આપણે ત્યાં વિશેષ મહત્વ છે. તર્પણમાં પણ મુખ્ય ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. પણ આ પ્રશ્ન એવો છે વાલા કે જો શક્ય હોય ને, શક્ય શું, હું તો તમને એમ જ કહીશ મારા વાલા કે હંમેશા કોઈ પણ કર્મ બ્રાહ્મણના માધ્યમથી જ કરાવવું. શું કામ? જો બ્રાહ્મણ આપણા ઘરે આવે તો આપણને ખ્યાલ આવે કે આપણે આ શ્રાદ્ધ કેવી રીતે કરવું અને એનું તર્પણ કેવી રીતે કરવું. તો ચાર પ્રકારના તર્પણની આપણે વાત કરી છે. દેવોનું તર્પણ, ઋષિમુનિઓનું તર્પણ, મનુષ્યોનું તર્પણ અને પિતૃ તર્પણ. આ ચાર પ્રકારના તર્પણની આપણે ત્યાં વાત કરવામાં આવી. તો જ્યારે દેવતાઓનું તર્પણ થતું હોય તો એમાં દર્ભનો પણ અગત્યનો મહિમા બતાવ્યો, જનોય પણ સવ્ય અપસવ્ય કરવી એ પણ જો બ્રાહ્મણ હોય તો આપણને ખ્યાલ આવે. એટલે દેવતાઓનું જ્યારે તર્પણ ચાલતું હોય તો શુભ ખૂબ સુંદર રીતે આપણે બોલી શકીએ કે ઓમ બ્રહ્મા સ્તૃપ્યતામ, ઓમ વિષ્ણુ સ્તૃપ્યતામ, ઓમ રુદ્ર સ્તૃપ્યતામ, ઓમ પ્રજાપતિ સ્તૃપ્યતામ, ઓમ દેવાહા તૃપ્યંતામ. આવી રીતે દેવોનું તર્પણ થાય. ત્યારબાદ ઋષિમુનિઓનું જ્યારે તર્પણ ચાલતું હોય ત્યારે જનોઈને માળાની જેમ પહેરવી જોઈએ અને ખોબો ભરી અને વચ્ચેથી જળ પડે એવો માનસે ભાવ રાખવો જોઈએ અને ત્યારે પણ બોલવું જોઈએ ઓમ મરીચી સ્તૃપ્યતામ, ઓમ અત્રી સ્તૃપ્યતામ, ઓમ અંગિરા સ્તૃપ્યંતામ, ઓમ પુલહ સ્તૃપ્યંતામ, ઓમ પુલસ્ત્ય સ્તૃપ્યંતામ. આવા મંત્રો ત્યાં પણ બોલવા જોઈએ. મનુષ્યોનું તર્પણ ચાલતું હોય ત્યારે પણ જનોઈને અપસવ્ય કરી દેવી અને વચ્ચેથી જળ ભરી અને જમણા અંગૂઠાથી જળ પડે એવો ભાવ માનસે રાખવો જોઈએ. ઓમ સનક સ્તૃપ્યંતામ, સનંદન સ્તૃપ્યંતામ, સનાતન સ્તૃપ્યંતામ, કપિલ સ્તૃપ્યંતામ. આવા મંત્રો બોલવા જોઈએ. પિતૃઓનું જ્યારે તર્પણ કરતા હોઈએ ત્યારે પણ આવી રીતે જળ ભરી અને જમણા અંગૂઠાથી જળ પડે એવો ભાવ રાખવાનો અને એમાં પણ ઓમ કવ્ય વાનલ સ્તૃપ્યંતામ, ઓમ સોમ સ્તૃપ્યંતામ, ઓમ યમ સ્તૃપ્યંતામ, ઓમ અર્યમા સ્તૃપ્યંતામ, ઓમ અગ્નિશ્વાતા સ્તૃપ્યંતામ, ઓમ સોમપા પિતૃ સ્તૃપ્યંતામ, ઓમ બર્હિષદ પિતૃ સ્તૃપ્યંતામ. તો આવી રીતે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃઓ ચાર પ્રકારના તર્પણનો આપણે ત્યાં મહિમા બતાવ્યો છે. પણ જો બ્રાહ્મણના માધ્યમથી કરો ને તો શ્રાદ્ધનું વિશેષ ફળ મળે. કેમ કે કઈ રીતે જળ પ્રદાન કરવું, કઈ રીતે ખૂબો ભરીને કેમ મૂકવો, અથવા જનોય સવ્ય અને અપસવ્યનો પણ આપણે ત્યાં ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. એટલા માટે હંમેશા શ્રાદ્ધના સમયે એ તર્પણ એ શ્રાદ્ધનું એક મહત્વનું અંગ બતાવવામાં આવ્યું છે. રીનાબેન, પ્રશાંત દાદા ખૂબ સાચી વાત આપે કરી કે જ્યારે ક્રિયા પ્રધાન શ્રાદ્ધ એક ક્રિયા પ્રધાન કહી શકાય એક ધાર્મિક પ્રવૃત્તિ કે જેની અંદર ક્રિયાનું ખૂબ મહત્વ છે. જ્યારે પિતૃને અને આત્માના સંતોષ માટે આપણે કંઈ ક્રિયા કરતા હોઈએ તો એ ક્રિયાને ખૂબ ધાર્મિક વિધિથી કરવી જોઈએ. એટલા માટે જ બ્રાહ્મણનું ખૂબ મહત્વ છે, કારણ કે બ્રાહ્મણ દ્વારા સમજવાની પણ એક જરૂર છે કે કઈ રીતે એ ક્રિયા આગળ ચાલી શકે. પ્રશાંત દાદા ખૂબ ટૂંકમાં આપણે અંતમાં એ પણ જાણી લઈશું કે આજના દિવસે બીજના શ્રાદ્ધના મહત્વ સાથે આપે અન્ય પણ વિસ્તારથી ચર્ચા કરી છે. શ્રાદ્ધ માટે દર્શક મિત્રોને શું કહેશો? કારણ કે આજનો જે સમય છે ત્યારે એ પરંપરા જે છે સંસ્કૃતિને આગળ ચલાવવાની વાત છે. શ્રાદ્ધનું મહત્વ સમજવું ખૂબ જરૂરી બની ગયું છે. શું કહેશો દર્શક મિત્રો માટે ખાસ વાત? બહુ સરસ વાત આપે પૂછી કે જ્યારે શ્રાદ્ધના અંતે બીજના શ્રાદ્ધનો પણ ખૂબ વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે અને શ્રાદ્ધ પણ પોતાની રીતે વિશેષ મહિમા બતાવે છે. શ્રાદ્ધ છે ને એ દરેક માનવની ફરજમાં આવતું એક કર્મ છે, એટલે દરેક માણસે શ્રાદ્ધ કરવું જ જોઈએ. કોઈ પણ આપણા વડીલો દિવંગત થઈ ગયા હોય એની તિથિએ જ્યારે તિથિ આવતી હોય ત્યારે એનું શ્રાદ્ધ આપણે કરવું જોઈએ. ઘણા લોકો તો એવું કરે, પિતૃઓના ફોટા લગાડી દે પછી એને યાદ પણ નથી કરતા. જ્યારે આપણે દુઃખી થઈએ ત્યારે એમને યાદ કરતા હોઈએ છીએ. તો આવું નહીં કરવું, પણ જ્યારે જ્યારે પિતૃઓની તિથિ આવે ત્યારે હંમેશા એનો આભાર માનવો જોઈએ કે આપણે એના વંશમાં આપણે જન્મ્યા છીએ. માટે શ્રાદ્ધનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે અને બીજરા શ્રાદ્ધનો પણ વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે. બેન,
બિલકુલ, અમારી સાથે જોડાઈને આપે જે વિસ્તારથી ચર્ચા કરી છે, જે ધાર્મિક મહત્વ શ્રાદ્ધનું સમજાવ્યું છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રશાંત દાદા, આપનું સ્ટુડિયો પર ઉપસ્થિત રહ્યા તે બદલ. ધન્યવાદ બેન. તો શ્રાદ્ધનું મહત્વ સમજ્યું આપણે, વધુ એક નવા વિષય સાથે ફરી એકવાર શ્રાદ્ધની શ્રદ્ધામાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અયા